સાક્ષાત સત્ય અને સંપૂર્ણ વિશ્વ એવા 14 રાજલોકના મધલોકમાં વસેલ સૃષ્ટિના કલ્યાણ હેતુ પ્રભુ મહાવીરના શાસનમાં આગમોની રચના થઈ. પ્રભુને શિષ્ય પરંપરામાં ગણધર ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી આદિ મહાપુરુષોએ આગમોના શુદ્ધ સાહિત્યનું સર્જન કર્યું. આ શુદ્ધ સાહિત્યની પરંપરામાં એવા નામ ઉમેરાયા જેઓએ શુદ્ધ જ્ઞાનને માત્ર વાંચ્યું કે સમજ્યું જ નહીં, પરંતુ નૂતન શુદ્ધ સાહિત્યનું સર્જન પણ કર્યું. તે સુવર્ણ અક્ષરીય નામ એટલે પરમ પૂજ્ય સિદ્ધાંત મહોદધિ આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય ન્યાય વિશારદ આચાર્ય દેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય જય ઘોષ સુરેશ્વરજી મહારાજા. नैष्ठिक ब्रह्मचारीणम् श्री सिद्धांत दिवाकरम् महाकच्छाधिपं वंदे श्री जयघोषसूरीस्वरम् नैष्ठिक ब्रह्मचारीणम् श्री सिद्धांत दिवाकरम् महाकच्छाधिपं वंदे श्री जयघोष सूरीस्वरम् श्री जयघोष सूरीस्वरम् श्री जयघोष सूरीस्वरम् श्री जयघोष सूरीस्वरम् श्री जयघोष सूरीस्वरम्. કલા સંસ્કૃતિ અને ઇતિહાસથી સમૃદ્ધ, અત્યંત પ્રાચીન અને કલાત્મક દેરાસરોથી શોભિત અને જિન શાસનના અનેક મહાપુરુષોનું જન્મસ્થાન એટલે પાટણ. વિક્રમ સંવત 1992 અષાઢી વદ બીજ માતા કાંતાબેનની કૂખને અને પિતા મફતભાઈના કુળને ઉજ્જવલિત કરવા તેજસ્વી ઓજસ્વી રત્નરૂપી જવાહરનો જન્મ થયો. અષાઢી મેઘ ખરેખર પરોપકારી અમી વર્ષાએ સાબિત થયો અને સદાકાળ ઝળહળતા સૂર્યનો જન્મ થયો. પરંતુ જવાહરની 9 વર્ષની બાળવયે માતા કાંતાબેનનું નિધન થયું અને પિતા મફતભાઈએ ચતુર્થ વ્રત સ્વીકાર કર્યો. પાટણ છોડી મુંબઈ આવ્યા. જવાહરને ઇંગ્લિશ સ્કૂલમાં મૂકી પોતે સદગુરુની ખોજમાં લાગ્યા. પ્રકૃષ્ટ સંયમી, પ્રખર પ્રવચનકાર મુનિશ્રી ભાનુ વિજયજી મહારાજના વૈરાગ્યરસ નિતરતા પ્રવચનોથી એ સમયે આખું મુંબઈ પલળી રહ્યું હતું. અને ત્યાં જ પિતા મફતભાઈના સદગુરુની ખોજ જાણે પૂરી થઈ. વિક્રમ સંવત 2006 વૈશાખ વદ 6ના મંગલ દિવસે ભાઈ ખલ્લાના જિનાલયે પિતા મફતભાઈએ બાળ જવાહર સાથે ગુરુદેવ ભાનુ વિજયજી મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. મફતભાઈની થઈ પૂરી ખોજ, બન્યા મુનિ વિજય ધર્મઘોષ. 13 વર્ષની વયે છોડ્યો સંસારનો બોજ, જવાહર બન્યા મુનિ જય ઘોષ. જેમ નાનકડા મીઠા ઝરણાથી શરૂ થતી નદી વિશાળ સાગર જેવું સ્વરૂપ પામે છે, એમ બાળ જવાહર નામના ઉદ્ગમ સ્થાનથી લઈને સુવિશાલ ગચ્છાધિપતિ જય ઘોષ સુરેશ્વરજી મહારાજા સુધીનો વિશાળ સફરનો પ્રારંભ થયો અને શરૂ થઈ અદ્વિતીય કલ્યાણ યાત્રા. આરંભ થયો એક એવી યશોગાથાનો જ્યાં સમર્પણ,
સ્વાધ્યાય સંયમ અને સંરક્ષણનો અખૂટ ધોધ છે. આધ્યાત્મના મહાસાગરમાં આપશ્રીએ પ્રવેશ કર્યો છે. ત્યારથી માંડીને વિકાસના માર્ગ પર કેવા કેવા શિખરો સર કર્યા, કેવા ચમત્કારો સર્જ્યા છે અને આપે કેવો અદ્ભુત ઇતિહાસ સર્જ્યો છે, તો ચાલો નિહાળીએ દશે દિશામાં જૈન શાસનનો ઘોષ ગજાવનારા પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય જય ઘોષ સુરેશ્વરજી મહારાજાનું સુવિશાલ શાસન સમર્પિત જીવન દર્શન. સુવિશાલ ગચ્છાધિપતિ. સમર્પણ દર્શન. બાલમુનિ જયઘોષ વિજયજીનું પ્રથમ ચાતુર્માસ પાલીતાણા નક્કી થતા વૈશાખ જેઠની ગરમીમાં મુંબઈથી પાલીતાણાનો 700 કિલોમીટરનો ઉગ્ર વિહાર શરૂ થયો. જેવી ઉગ્ર ગરમી અને જેવો ઉગ્ર વિહાર હતો, એવું જ બાલમુનિનું ઉગ્ર સમર્પણ હતું. દાદા ગુરુદેવ શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજના પ્રથમવાર દર્શન થયા અને પ્રારંભ થયો ગુરુકુળવાસને સેવવાના સમર્પણનો. વિક્રમ સંવત 2010 આપને 4 ડિગ્રી તાવ હતો અને સમાચાર મળ્યા કે દાદા ગુરુએ વિહાર પ્રારંભી દીધો છે. તરત જ હાથમાં દાંડો અને ખવે કામળી લઈ આપ ચાલી નીકળ્યા, ના શરીરની ચિંતા ના સ્વાસ્થ્યની, અને ભેગા થઈ ગયા દાદા ગુરુદેવ જોડે. બસ એ જ ઘડીથી દરેક વિહારમાં મુનિ જયઘોષ વિજયજીના એક હાથમાં ઘડો હોય અને બીજા હાથમાં જીવન ઘડવૈયાનો હાથ હોય. ગુરુદેવ શ્રી ભાનુ વિજયજી મહારાજને સ્વાસ્થ્યના હિસાબે માત્ર દૂધ પર જ રહેવાનું હતું. ઉપાશ્રયથી લગભગ 2 કિલોમીટર દૂર જૈનોના ઘર હતા. આપશ્રીએ આ ભક્તિની સામેથી માંગણી કરી અને રોજ 2 કિલોમીટર જવાનું અને પાછું 2 કિલોમીટર આવવાનું, અને એ પણ 45 દિવસ સુધી. આપની આ છલોછલ ગુરુભક્તિ અને ગુરુ સમર્પણને ખૂબ ખૂબ વંદન. ધાડ ધાડ દાદરા ચડી જતો જવાહર કે પાત્રમાં છૂપેથી ચોકલેટ મૂકી જતો જવાહર, હવે કદી ગોચરીએ જતા તો કદી છૂપેથી ઓઘો બાંધી દેતા. મુનિ જયઘોષ વિજયજી ગુરુદેવની સેવામાં ક્યાંય પાછા પડતા નથી. એક વખત ગોચરી ખૂબ વધી અને નામ ગાજ્યું કે મુનિ જયઘોષ વિજયજી વધારે ગોચરી લાવ્યા છે, ત્યારે ગુરુદેવશ્રીએ જયઘોષ વિજયને ઠપકો આપ્યો. 2 હાથ જોડી મસ્તક નમાવી જયઘોષ વિજયજીએ મિચ્છામી દુકડમ માંગી લીધું, કોઈ પણ જાતના ખુલાસા વગર. ત્યારબાદ આવતીકાલે ગોચરી માટે કોને મોકલવા તે વ્યવસ્થા ગોઠવાતી હતી, ત્યારે ખબર પડી કે આજે જયઘોષ વિજયજી ગોચરીએ ગયા જ ન હતા. આપના સમર્પણની પરાકાષ્ઠા જોઈ સહુ મુનિઓ નતમસ્તક બની ગયા. એકવાર બપોરનો સમય હતો. એક વયોવૃદ્ધ મુનિ પોતાની દવા બાટલીમાં ભરી રહ્યા હતા. આંખે બરાબર દેખાતું ન હોવાથી ટીકડી બાટલીની બહાર પડી રહી હતી. આપશ્રી તેમની પાસેથી દવા લઈ બાટલીમાં જાતે ભરવા લાગ્યા. તે જ સમયે નમસ્કાર મહામંત્ર આરાધક પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજે આ વિરલ દ્રશ્ય જોઈ સાથે ચાલતા સાધુને કહ્યું, જો મુનિ જયઘોષ બાટલીમાં દવા નહીં પણ પુણ્ય ભરી રહ્યા છે. ચાલો નિહાળીએ મુનિ જયઘોષ વિજયથી સિદ્ધાંત દિવાકર સુધીનું સ્વાધ્યાય દર્શન. જવાહરના દાદાએ ભવિષ્ય ભાંખેલું કે જવાહર 21 વર્ષે કરોડપતિ બનશે, અને હા, કરોડો નહીં પણ ખરબોની સંપત્તિને આંબે એવી જ્ઞાન સંપત્તિના આપ માલિક બન્યા. શરૂઆતમાં શાસ્ત્ર ગ્રંથોને કંઠસ્થ કરવાનું અઘરું હતું, જેથી દાદા ગુરુશ્રીએ એક જ્યોતિર્વિદને બાલમુનિની કુંડળી બતાવી. જ્યોતિષે કહ્યું, આમને પહેલા અર્થ અને પછી સૂત્ર સ્વાધ્યાય કરાવો. જેમ તીર્થંકરો પહેલા અર્થ આપે અને પછી ગણધરો સૂત્ર રચે, બસ એમ જ. અને આ સાથે મુનિ જયઘોષ વિજયજીની અગોચર ઐતિહાસિક જ્ઞાન સિદ્ધિની દિશા ખુલી ગઈ. વિક્રમ સંવત 2008 દાદા ગુરુશ્રી ચુનંદા 8 સાધુઓને કર્મગ્રંથનો પાઠ ભણાવતા.
એક્સ્ટ્રા પ્લેયર તરીકે નવમા ક્રમાંકે મુનિ જયઘોષ વિજયજીને બેસાડ્યા. વિષય પૂરો થતાં પરીક્ષા આવી અને સૌના આશ્ચર્ય વચ્ચે બાલમુનિ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. બસ ત્યારથી દાદા ગુરુદેવશ્રીની આંખોમાં આપની પ્રતિભા ઝળકી ઉઠી. દાદા ગુરુના અનુગ્રહે અને મુનિ જયઘોષ વિજયજીના ઉત્કૃષ્ટ શાસ્ત્ર અભ્યાસે ચમત્કારો સર્જ્યા. 50 વર્ષના દીક્ષા પર્યાયે પણ જે જૈન શાસ્ત્રો ભણવાની રજા ના મળે એ શાસ્ત્રો મુનિ જયઘોષ વિજયજીને માત્ર 7 વર્ષના દીક્ષા પર્યાયે અને 21 વર્ષની ઉંમરે ભણવા મળ્યા. અને જવાહરના દાદા ચુનીભાઈનું ભાખેલું ભવિષ્ય સાચું પડ્યું. ખરેખર મુનિ જયઘોષ વિજય અઢળક જ્ઞાન સંપત્તિના માલિક બન્યા. ગુરુ જ્યાં ગુણોનો ગુણાકાર છે ત્યાં વર્ગગણિત બીજગણિતની ગણના નોંધપાત્ર પણ નથી. મુનિ જયઘોષ વિજયજી સ્વાધ્યાયની એવી ચરમસીમાએ હતા કે 12 ડિજિટ્સને 12 ડિજિટ્સ જોડે મોઢે ગણી પળભરમાં જવાબ આપતા. આ શતાવધાન જોઈ કેલ્યુલસ જેવા પ્રોફેસર પણ અચંબી ગયા. સંયમ અને સ્વાધ્યાય બંનેમાં મુનિ જયઘોષ પાવરદા થઈ ગયા હતા. હવે સમય હતો નવસર્જનનો. વિક્રમ સંમત 2017માં દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ સાહેબે અખૂટ યુવા શક્તિના સદઉપયોગ હેતુ એક મહાપ્રોજેક્ટની રચના કરી જેનું નામ હતું કર્મગ્રંથ નવસર્જન. સર્જનમાં 3 ધુરંધર પૈકી એક મુનિ જયઘોષ વિજયજી હતા. દાદા ગુરુના આ મહાપ્રોજેક્ટને સાકાર કરવા મુનિ જયઘોષ વિજયજીએ 3 મોરચા ખોલ્યા. 1. શાસ્ત્ર સર્જનમાં રો મટીરિયલને તૈયાર કરવું. 2. સર્જન પામેલ શાસ્ત્રને તપાસવું અને સુધારવું. અને 3. સ્વયં 40,000 શ્લોક સાહિત્યનું સર્જન કરવું. હજારો સંસ્કૃત શ્લોકોનું નવસર્જન થવા માંડ્યું. અને સળંગ 17 વર્ષના અથાગ પરિશ્રમે કર્મગ્રંથ નવસર્જન મહાપ્રોજેક્ટ પરિપૂર્ણ થયો. આવા અઢળક શાસ્ત્ર જ્ઞાનના ગુણના અને પુણ્યના ભંડાર મુનિ જયઘોષ વિજયજી માટે દાદા ગુરુ શ્રી પ્રેમસુરી મહારાજે પોતાના અંતિમ વિલમાં લખ્યું. શાસ્ત્રીય બાબતમાં મુનિ જયઘોષ વિજયની પણ સલાહ લેવી. મુનિ ભાનુ વિજયનો સમુદાય મુનિ જયઘોષ વિજયને સોંપવો. અને આ વિલ બન્યો ત્યારે મુનિ જયઘોષ વિજયજીની ઉંમર હતી ફક્ત 28 વર્ષ. પૂજ્ય શ્રીનું સંયમ દર્શન. પ્રખર સંયમી મુનિ જયઘોષ વિજયજીએ એક વખત અનોખો અભિગ્રહ કર્યો. નાની છોકરી રડતા રડતા ચપ્પુથી શાક બહોર આવે તો જ શાક વાપરવું. 6 મહિના બાદ ધર્મલાભ. રોજની જેમ સાહેબ એક ગૃહસ્થને ત્યાં પધાર્યા. અંદર કપડાં ધોતા બહેને બહાર રમતી નાની બેબીને ગોચરી વહોરાવવા કહ્યું. છોકરીએ ના પાડતા માતાએ છોકરીમાં વહોરાવવાના સંસ્કાર આપવા ઠપકો આપ્યો. છોકરીની રમતમાં ખલેલ થતાં તે જોર જોરથી રડવા લાગી. રોટલી વહોરાવા બાદ શાક વહોરાવવા માટે નજીકમાં ચમચી ન મળતા મમ્મીએ છોકરી પાસે ચપ્પુથી શાક વહોરાવ્યું. પ્રભુ મહાવીરને 5 મહિને, 25 દિવસે અને આપને 6 મહિને કદી પૂરો ન થાય એવો અભિગ્રહ પૂર્ણ થયો. ધન્ય એવા ગુરુદેવને જે ખુમારીપૂર્વક આવા અભિગ્રહ ધારણ કરી શકે છે અને કુદરતે પૂરા કરાવવા જ પડે છે. સમર્પણ, સ્વાધ્યાય અને સંયમનો ત્રિવેણી સંગમ કેવો ચમત્કાર સર્જે છે તે જોઈએ. એક વખત પ્રેમસુરી દાદા પાસે એક પ્રખર માંત્રિક આવ્યો. કદાચ પોતાની મંત્રશક્તિનો પરિચય આપવા માંગતો હશે.
દાદા ગુરુદેવે માંત્રિકને પૂજ્યપાદ શ્રી પાસે મોકલ્યા. પૂજ્યપાદ શ્રીએ સૂચના કરી, તમે તમારા મંત્રો જપો, હું મારો મંત્ર જપું. 15 મિનિટનો સમય તમને આપું છું, આપને દરેક પ્રયોગની છૂટ છે. વર્ષોની સાધના ફેલ ગઈ. 14મી મિનિટે માંત્રિક થાકી ગયા અને પૂછ્યું, જરૂર આપની પાસે કોઈ મંત્રનું મજબૂત કવચ છે જેથી આપને મારા કોઈ પણ મંત્રના પ્રયોગની અંશ માત્ર અસર ન થઈ. અને પૂજ્યપાદ શ્રી ત્યારે ફક્ત નવકાર મંત્ર જપતા હતા. કેવો અદ્ભુત સંયમ અને નવકાર મંત્ર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા! આટલો પ્રખર સંયમ, ગુરુ પ્રત્યેનું સમર્પણ, સાધુ પ્રત્યેનો સ્નેહ અખંડ અને અતૂટ છે. સમુદાયની અનેક જવાબદારીને લેતા પન્યા શ્રી જયઘોષ વિજયજીને ગુરુદેવ શ્રી ભુવનભાનુ સુરી મહારાજે વિક્રમ સંવત 2040 મહાસુદ 13ના દિવસે આચાર્ય પદ આપવાનું નક્કી કર્યું. જયઘોષ વિજયજીની જ્ઞાન અને શાસ્ત્ર વચનોની પરિભાષાને ઉકેલવાની કળા જોઈને ગુરુદેવે તેમને સિદ્ધાંત દિવાકરની પદવી આપી. વિક્રમ સંવત 2049. ગુરુદેવ શ્રી ભુવનભાનુ સુરી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જ પૂજ્યપાદ પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે દાદા ગુરુદેવ શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજના વેલ પ્રમાણે બિનહરીફ ગચ્છાધિપતિ તરીકે આચાર્ય શ્રી જયઘોષ સુરીજીની ઘોષણા કરી. ગચ્છાધિપતિ શ્રીનું સંરક્ષણ દર્શન. સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિના હૃદયમાં નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી, સમાજથી લઈને રાષ્ટ્ર સુધી દરેકને માટે હિત અને રક્ષણનો ભાવ રહેલો છે. એમના સંરક્ષણને હિસાબે આજે અગણિત બાળકો ખુશી ખુશી ધર્મના માર્ગે ચાલી રહ્યા છે. અસંખ્ય યુવાનોનું ભવિષ્ય પરફેક્ટિંગ યુથ સેશન્સ એટલે કે PYS દ્વારા ઉજળું બની રહ્યું છે. PYSને સક્સેસફુલી લીડ કરનાર શ્રી ઉદય વલ્લભ વિજયજી કહે છે, PYS એ એજ્યુકેશન સેક્ટરમાં ખૂબ જ મોટી વેલ્યુ એડ કરી રહ્યું છે. મેં આવી અનોખી શરૂઆત સ્વપ્ને પણ વિચારી નહોતી. હકીકતમાં આ બધી જ ક્રેડિટ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ રીશ્વરજીને જાય છે. એમના પચ્ચખાણનો એટલો ભારે પ્રભાવ છે કે નવકારશી પણ ન કરનાર માણસ સિદ્ધિતપને પાર ઉતરી જાય છે. આ જ હિતભાવનાની શૃંખલામાં સામૂહિક તપ દ્વારા સંઘ એકતાના અતૂટ પ્રયાસોના ઉત્કૃષ્ટ ઉદાહરણો જોવા મળે છે. મુંબઈમાં ટુંગાનો સંઘ જ્યારે પૂજ્યશ્રીને સુમતિનાથ પ્રભુના જિનાલય માટે વિનંતી કરવા આવ્યો ત્યારે સાહેબે કહ્યું, હું એકલો શા માટે? મુંબઈમાં બિરાજમાન બધા જ સમુદાયના બધા જ આચાર્ય ભગવંતોને વિનંતી કરો. જેના શુભ પરિણામે વિવિધ સમુદાયના 25 આચાર્યો ભગવંતોએ સુમતિનાથ દાદાની પ્રતિષ્ઠા કરી. મોટા તીર્થમાં પણ ના હોય તેટલા આચાર્ય ભગવંતોને આ નાના જિનાલયની પ્રતિષ્ઠા માટે એકત્રિત કરી સંઘ એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. સંઘ ચિંતાથી પણ આગળ વધી પૂજ્યશ્રીના વિશાળ હૃદયમાં રાષ્ટ્રની પણ એટલી જ ચિંતા છે.
પદ્મભૂષણ આચાર્ય દેવ શ્રી રત્નસુંદર મહારાજ સાહેબને દિલ્હી મોકલી અને એમને સળંગ 4 વર્ષ સુધી દર ત્રીજે દિવસે પ્રોત્સાહક પત્રો લખી એમનો જુસ્સો જાળવી રાખનાર પૂજ્ય શ્રી વિશે પૂજ્યપાદ શ્રી રત્નસુંદર મહારાજ સાહેબ એમની દીર્ઘદ્રષ્ટિ અને પરિણામ દ્રષ્ટિને લાખ લાખ વંદન કરે છે. 2006, 2007, 2008 અને 2009 ચાર વર્ષ મારે દિલ્હી રહેવાનું રહ્યું. આપની જ અંતરની ઈચ્છા, આગ્રહ અને એના કારણે દિલ્હી ગયો, પાછો આવ્યો. શાંતાઉઝમાં પૂજ્ય સીએમ અને બોલાવીને કીધું, રત્નસમાં તમે મીટ એક્સપોર્ટની પિટિશન કરી કે નહીં? મેં સાહેબ દિલ્હીમાં કરી, રિજેક્ટ થઈ ગઈ. કારણ સાહેબ ખબર ન પડી, બધા જ સરસ મજાના મુદ્દાઓ પિટિશનમાં દાખલ કરવા છતાં પિટિશન રિજેક્ટ થઈ ગઈ. આ મહાપુરુષ કોણ છે? એમને મને ખાલી એટલું જ કીધું, રત્નસમાં એ પિટિશન કોના નામે કરી હતી? મેં કીધું એક સંસ્થાના નામે. તમારા નામે કેમ ન કરી? મેં કીધું સાહેબ મને આ મીટ એક્સપોર્ટના બધા ડેટા એની બહુ આઈડિયા નહોતો. આવતીકાલે સંસદમાં જમવું પડે, સામસામે પ્રશ્નોત્તરી થાય અને હું કમજોર પડી જાઉં, જવાબ આપવામાં ટૂંકો પડી જાઉં તો આ મીટ એક્સપોર્ટની વાત મારી ઉડી જાય. આ બાબતમાં જેમની માસ્ટરી હતી એવી સંસ્થાને મેં કીધું અને એના નામે એમની પિટિશન કરી અને હું પાછળ દાખલ થયો. સાહેબના મોઢામાંથી નીકળેલા શબ્દો, રત્ન સમાજ તમને ડેટા બેટાની ખબર હતી કે નહીં વાત છોડો, પણ સંસ્થાના પુણ્ય કરતાં એક મુનિ ભગવાનનું પુણ્ય ચડે, તમારે પિટિશન કરવાની જરૂર હતી. સાહેબ વાત પૂરી થઈ ગઈ, ફરી વાર ક્યારેક દિલ્હી જવાનું થશે તો વિચારીશ. નહીં, વાત પૂરી નથી થતી, તમે પિટિશન પાછી કરો. એનું ડ્રાફ્ટિંગ 2-4 શબ્દ આગા પાછા અને મીટ એક્સપર્ટની પિટિશન કરી, સાઇન મેં કરી અને વંદન કરી પ્રદક્ષિણા દઈ અને ગચ્છાધિપતિની આગળ મીટ એક્સપર્ટ પિટિશનના કાગળિયા મૂક્યા. સાહેબ, લાખો કરોડો પશુઓને બચાવવા માટેની આપના હૃદયની ભાવના, એક વખત આ જ પિટિશન રિજેક્ટ થઈ, રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ રિજેક્ટ કરે, આની આ પિટિશન એના સંદર્ભમાં બીજી વાર મૂકવાના કારણે ખબર નથી કેમ થાય, પણ આપના અનંત આશીષ છે. અંતરથી ઈચ્છું છું આ મીટ એક્સપર્ટ પિટિશનના ત્રણેય કાગળ ઉપર સાહેબ આપ સૂર્ય મંત્રોનો વાસક્ષેપ કરો અને અહીંયા બેસનારા બધાને એક આનંદ 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 થઈ જાય. આચાર્ય ભગવંતી ગચ્છાધિપતિએ આ જ પિટિશન ઉપર વાસક્ષેપ કર્યો, એની એ પિટિશન એ જ ફોર્મમાં દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિને મોકલી અને ભગવાનની પરમ કૃપા પિટિશન એડમિટ થઈ ગઈ. ગુરુ એટલે જ પરમાત્માનો સાક્ષાત્કાર, ગુણોનો વિસ્તાર. ચક્રવર્તીની સામ્રાજ્ય સીમા જેઓની ગુણસૃષ્ટિ પાસે વામણી સાબિત થાય છે, તેવા પૂજ્યશ્રીએ જિન શાસનના રહસ્યોને ઉકેલીને શુદ્ધ સાધના પેટાળમાંથી તત્વના ખજાનાને ઉલેચીને આપણા જેવા જીવોના ઉપકાર માટે પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા છે. આગમોને તો આપણે વાંચી નથી શકતા, પણ તેઓના ઉચ્ચ ચિંતનને વાંચશું ત્યારે આગમ વાંચ્યાનો અહેસાસ થયા વગર નહીં રહે. ઉદાર, ગંભીર, વિશાળ હૃદય ધરાવતા પૂજ્યશ્રીએ પ્રવજ્યા પ્રદાન, પન્યાસ આચાર્ય પ્રદાનની સાથે 100થી વધુ જિનાલયોની અંજન શલાકા પ્રતિષ્ઠા કરી છે. પૂજ્યશ્રીએ ઇતિહાસ ફક્ત વાંચ્યો જ નથી, ઇતિહાસ રચ્યો પણ છે. આ ઉચ્ચ સ્થાનને પામીને પણ તેઓ શ્રીની સરળતા અને શ્રવણ પ્રત્યેનો સ્નેહ ગજબ છે. દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ અને ગુરુદેવ શ્રી ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજાએ જે સમુદાયના સંરક્ષણની જવાબદારી મુનિ જયઘોષ વિજયજીના શિરે સોંપી હતી એ પૂજ્યપાદશ્રીએ પૂરેપૂરી નિભાવી. આ સમુદાય પૂજ્યપાદશ્રીના સાનિધ્યમાં દિન 2 ગુણા ઓર રાત 4 ગુણા વધતો જ ગયો છે અને આજે 25 વર્ષ બાદ બમણાથી વધુ 555 શ્રમણોના સુવિશાલ ગચ્છાધિપતિ તરીકે પૂજ્યપાદ શ્રી જિન શાસનના ગગને શોભી રહ્યા છે. ભગવાન પણ સંગમાં થાય, ગણધર પણ સંગમાં થાય, કેવળ જ્ઞાનીઓ સંયમીઓ બધા સંગમાં પાકે. મને પણ દીક્ષા મળી કોના પ્રતાપે,
સંઘના પ્રતાપે પિતાજી પામ્યા, પિતાજીના પ્રતાપે હું પામ્યો અને આ બધાના બીજમાં હું આવ્યો એનું કારણ શું? ગુરુઓ ધર્મમય મળ્યા માટે. એટલે સંઘ આત્માના બધા કર્મો નાશ પમાડે છે, સંઘ આત્માને બધી યોગ્યતાઓને પ્રાપ્ત કરાવે છે, સંઘ આત્માને બધા ધર્મો આપે છે, સંઘ આત્માને ચારે બાજુથી ઉન્નત કરાવે છે, સંઘ આત્માને બધા ગુણો ખીલાવે છે. 28 વર્ષની જયારે ઉંમર હતી એ સમયે પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ કે જેનો 350 સમુદાય હતો, જેના હાથ નીચે કેટલાય આચાર્યો ઉપાધ્યાય અને પન્યાસજી અને મુનિ ભગવંતો હતા, એ સિનિયર નહીં પણ જુનિયર હતા, છતાં જયારે પોતાના સમુદાયનો પટ્ટક બનાવવા બેઠા, વીર બનાવવા બેઠા, ત્યારે બે જગ્યાએ આ મહાપુરુષનો ઉલ્લેખ કર્યો. એક જગ્યાએ એમ લખ્યું કે ભાનુ વિજયનો સમુદાય એની જવાબદારી એના પછી જયઘોષ વિજયને સોંપવી, અને નંબર 2 8 આચાર્યોની અને પન્યાસજીઓની કમિટી બનાવી શાસ્ત્રોની બાબતમાં જ્યારે ગૂંચ પડે ત્યારે તમે 8 જણાએ ભેગા મળી નિર્ણય લેવો, અને છેલ્લે તાજા કલમ કરીને ઉમેર્યું આ ગૂંચ જો ન ઉકલાય તો મુનિ જયઘોષ વિજયની સલાહ. એક એવો માનવી સદ્ધર મળે જેના સરનામે ઈશ્વર મળે, કે મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર અત્યારે વિહરમાન એવા સિમંદર સ્વામી દાદા સાથે તારે ટ્યુનિંગ કરવું હોય તો એનું સરનામું એક આ માત્ર આ છે. હળવેકથી આજે પેલી પાટણની ધરતી પણ માથું ઊંચું કરીને કહે છે, વર્તમાન કલિકાળે જીન શાસનમાં 45 જિનાગમોની હરતી ફરતી લાઇબ્રેરી, સ્વભાવે સૌમ્યતા, જીન શાસનના શ્રુતનો અફાટ દરિયો અને 529 શ્રમણના સાર્થવા ગચ્છાધિપતિ જય ગોસુરીશ્વરજી મહારાજાની ભેટ આ પાટણ ધરતીએ ધરી છે. જેના યશનો જય ઘોષ જગતમાં, જેના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા, જય ઘોષ જય ઘોષ દીક્ષા લીધી નાની વયમાં ગુરુ ભુવન ભાનુની પાસે, હો દીક્ષા લીધી નાની વયમાં ગુરુ ભુવન ભાનુની પાસે, કોણ જાણ્યું આ બાલ જવાહર, જવાહર શાસનનો હીરો થશે, શાસનનો હીરો થશે, ગુરુ પ્રેમ સુરીના ચરણોમાં જીવનને મન ધરનારા, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા, શાસ્ત્રોના અધ્યયન કરી કરાવી, શાસ્ત્રોના અધ્યયન કરી કરાવી મુનિ જીવન ઘડનારા, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા. જીન શાસન ના વે જોડ ગીતાર સવી આગમ ના જ્ઞાતા, શાસન ના બેજોડ ગીતારત સવી આગમ ના જ્ઞાતા, અભિમાન તણી રેખા ના મુખ પર, અભિમાન તણી રેખા ના મુખ પર, સંઘ ના સાચા ત્રાતા, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.
કૃષ્ણનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા જય ઘોષ ગુરુજી અમારા જય ઘોષ